સ્ટુડન્ટ્સ તો આજે આપણે પ્રકરણ નવ નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મ હવે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ ભણીએ એના પહેલાં આપણે જે સાતમું ચેપ્ટર એટલે કે જાગૃતિવાળું ચેપ્ટર ભણ્યા હતા એમાં આપણે ઘન પદાર્થના એટલે કે દ્રઢ પદાર્થના ભ્રમણનો અભ્યાસ કર્યો હતો તો આપણે એ જે ચેપ્ટરમાં ભણ્યા હતા એની થોડોક માહિતી થોડીક માહિતીનો આપણે અહીંયા ઉપયોગ કરી અને આજના ચેપ્ટરની શરૂઆત પ્રોપર વેમાં કરશું ઓકે આજે આપણે જે ભણવાના છીએ એ પદાર્થની સ્થિતિસ્થાપકતા વિશે ભણવાના છીએ અને પ્રતિબળ અને વિકૃતિ વિશે ભણવાના છીએ તો આજના લેક્ચરમાં આપણે બહુ સારો કન્સેપ્ટ ભણવાનો છે બહુ બેઝિક લેવલથી ભણવાના છીએ એટલે તમે નોટ અને પેન લઈ લો અને હું જે અહીંયા કરાવું છું એ સાથે સાથે નોટડાઉન કરતા જજો યસ આપણે નીટ અને જે ડબલ્યુ લેવલના કન્સેપ્ટ લેવલનું ભણવાનું છે તો તમે એના એકડિંગ તમે તમારી નોટ બનાવતા જજો ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે જે પ્રકરણ સાતમાં જે ભણ્યા હતા એમાં શું ભણ્યા હતા તો કે ભાઈ ભ્રમણનો અભ્યાસ કર્યો હતો કોનો અભ્યાસ કર્યો ભ્રમણનો અભ્યાસ કર્યો હવે ભ્રમણ આપણે કયું કયા પદાર્થનું ભ્રમણ કરાવ્યું હતું તરલનું કરાવ્યું હતું નહીં ત્યાં આપણે કોનું ભ્રમણ કરાવ્યું હતું યસ વેરી ગુડ ઘન પદાર્થનું અને આપણે અહીંયા જે પદાર્થ લીધો હતો એ કેવો હતો ઘન હતો હવે ઘનની અંદર પણ એ પદાર્થને આપણે કયો કન્સિડર કર્યો હતો દ્રઢ પદાર્થ આપણે લીધો હતો ઘન તો ખરા જ પણ ઘનની અંદર પણ આપણે કયો પદાર્થ દ્રઢ પદાર્થ લીધો હતો કયો પદાર્થ દ્રઢ પદાર્થ ખ્યાલ આવી ગયો ઘન તો હતો જ પણ સાથે સાથે એ જે એની સ્પેશિયાલિટી હતી એ પદાર્થ કયો પદાર્થ હતો દ્રઢ પદાર્થ હતો હવે આ દૃઢ પદાર્થ પર આપણે શું કરતા હતા બાહેબળ લગાવતા હતા અને બળ લાગવાથી આ પદાર્થનો કંઈક ભ્રમણ ગતિ કે રોટેશનલ મોશન આવતી હતી ને ગતિ એ પદાર્થ ભ્રમણ ગતિ કરતો હતો ઓકે તો એના પર બાહેબળ લગાવતા હતા અને એ બાહેબળ લાગવાના સાથે સાથે એ પદાર્થનો જે આકાર એનું જે કદ એના જે પરિમાણ છે એમાં કોઈ ફેરફાર જોવા મળતો ન હતો એવું માનીને આપણે ચાલતા હતા દ્રઢ પદાર્થ એટલે કયો પદાર્થ દ્રઢ પદાર્થ હકીકતમાં પોસિબલ નથી હકીકતમાં કોઈ પદાર્થ દ્રઢ પદાર્થ હોઈ શકે નહીં પણ અહીંયા આપણે દ્રઢ પદાર્થની વાત કરીએ તો દ્રઢ પદાર્થ જે છે એ કેવો પદાર્થ કે જ્યાં એના પર બાહ્ય બળ લગાવવામાં આવે એના પર કોઈ બહારથી બળ લગાવવામાં આવે તો તેના આકાર અને કદમાં કોઈ ફેરફાર થશે નહીં તેને આપણે કેવો પદાર્થ કહીએ દ્રઢ પદાર્થ ઓકે તો જ્યારે દ્રઢ પદાર્થ પર હું બાહ્ય બળ લગાવતો ત્યારે શું થતું હતું તેના આકાર અને કદમાં કોઈ ફેરફાર અને તેનો આકાર અને કદમાં કોઈ ફેરફાર અથવા આપણે લખી શકીએ કે આકાર અને કદ જે છે એ નિશ્ચિત રહે છે આકાર અને કદ કેવું રહે છે નિશ્ચિત રહે છે નિશ્ચિત રહેવું એટલે શું તો કે ભાઈ તેના પરિમાણમાં કોઈ ફેરફાર થવો નહીં પરિમાણમાં કોઈ ફેરફાર થવો નહીં ખ્યાલ આવી ગયો પરિમાણ બદલાશે નહીં ઓકે ફેરફાર થવો નહીં ખ્યાલ આવી ગયો ઓકે ચાલો તો પરિમાણ એટલે શું માનો કે આપણી પાસે કોઈ ગોળો છે તો ગોળાની ત્રિજ્યા એ એનું પરિમાણ થઈ જશે માનો કે આપણી પાસે કંઈક લંબ ઘન છે તો એ જે અથવા ઘન છે તો ઘનમાં લંબાઈ પહોળાઈને ઊંચાઈ જે છે એ એના પરિમાણ થઈ જશે ઓકે તો પરિમાણ ઓલરેડી આપણે એક અમને માપન ભણી ચૂક્યા છે એના ઉપર બહુ ડિસ્કશનમાં ઉતરશું નહીં પરિમાણ શું છે તમને ખ્યાલ છે ઓકે ચલો તો હવે આ તો વાત કોની થઈ દ્રઢ પદાર્થની અને આપણે જે ભ્રમણમાં ભણ્યા હતા ભ્રમણના અભ્યાસમાં જે ભણ્યા હતા એ કયો ઘન પદાર્થ ભણ્યા હતા યસ દ્રઢ ઘન પદાર્થ ભણ્યા હતા પણ અહીંયા આપણે ઘન પદાર્થના જે યાંત્રિક ગુણધર્મો કન્સિડર કરવાના છે એ આપણે કયો પદાર્થ ભણવાના છીએ ઘન પદાર્થ પણ વાસ્તવ ઘન પદાર્થ એને હકીકતમાં જોવા જઈએ ને તો ઘન પદાર્થ દ્રઢ પદાર્થ જેવું કંઈ હોતું જ નથી હકીકતમાં જોવા જઈએ તો આપણે વાસ્તવની વાસ્તવમાં વાત કરીએ આપણે વાસ્તવ જિંદગી જીવી રહ્યા છીએ તો જો વાસ્તવમાં વાત કરીએ તો કોઈ પણ પદાર્થ પર જ્યારે બાહ્ય બળ લગાવવામાં આવે તો એ એના આકાર અને કદમાં ફેરફાર જોવા મળે છે અને આ જે બાહેબળ જેના લીધે આકાર અને કદમાં ફેરફાર જોવા મળે છે એ બળને આપણે વિરૂપક બળ કહીએ છીએ તો આ અહીંયા આપણે જોયું કે ભાઈ બાહેબળ અહીંયા આપણે કન્સિડર કરતા હતા પણ હવે આ ચેપ્ટર માટે અહીંયા બાહેબળ જે છે એ કયું બળ થઈ જશે બોલે બાહેબળને આપણે કયું નામ આપી દીધું વિરૂપક બળ બાહેબળ આપણો કયા નામથી ઓળખાશે હવે વિરૂપક બળ વિરૂપક એટલે શું કે જેના એ બાહેબળ વિરૂપક બળ એ બાહેબળ જ છે પણ બાહેબળ જેનાથી કોઈપણ પદાર્થ કોઈપણ ઘન પદાર્થના કદ અને આકારમાં ફેરફાર થાય એ આપણું જે છે એ કયું થઈ જશે વિરૂપક બળ થઈ જશે ખ્યાલ આવી ગયો વિરૂપક બળ જે છે એને આપણે ઇંગ્લિશમાં લખીએ તો એને ડિફોર્મિંગ ફોર્સ કહેવાય છે કયો ફોર્સ કહેવાય છે ડિફોર્મિંગ ફોર્સ ડિફોર્મ એટલે શું તો કે એના સેપ એના એના આકાર અને કદમાં ફેરફાર થવો ઓકે તો વિરૂપક બળ જે છે અહીંયા આપણે કન્સિડર કરવાના છીએ કે હકીકતમાં હકીકતમાં જ્યારે કોઈ પણ પદાર્થ કોઈ પણ હું માનું કે મેં ઘન પદાર્થ લઈ લીધો હવે એ ઘન પદાર્થમાં હું વાસ્તવની વાત કરીશ જો એના પર કયું બળ લગાવીશ વિરૂપક બળ લગાવીશ વિરૂપક બળ એ એક પ્રકારનું બાહ્યબળ જ છે પણ વિરૂપક બળ લગાવવાથી શું થશે એ પદાર્થનું રૂપ એટલે કે એ પદાર્થનો આકાર અને કદ જે છે એ શું થઈ જશે બદલાઈ જશે ક્લિયર અચ્છા તો અહીંયા આપણે જ્યારે એ હકીકતમાં કોઈ પણ ઘન પદાર્થ પર હું વિરૂપક બળ લગાવીશ વિરૂપક બળ એટલે કયું બળ ડિફોર્મિંગ બળ એ આપણું વાસ્તવિક એટલે કે બાહ્યબળ જ છે એક પ્રકારનું પણ અહીંયા આકાર અને જો અહીંયા બાહેબળ કેમ લેતા હતા કેમ કે આકારને કદ નિશ્ચિત રહેતા હતા પણ અહીંયા બાહેબળને નામ બદલી નાખ્યું આપણે વિરૂપક બળ કરી નાખ્યું કેમ વિરૂપક બળ કરી નાખ્યું કેમ કે તેના આકાર અને કદ અહીંયા રહે નિશ્ચિત રહેતું નથી એના આકાર અને કદમાં શું થાય છે ફેરફાર જોવા મળે છે ક્લિયર ઓકે તો જ્યારે હું વિરૂપક બળ એપ્લાય કરું છું લગાવું છું એ પદાર્થ પર કોઈ ઘન પદાર્થ પર હકીકતમાં જોવા જઈએ ને તો બરાબર ને આ તો એક આપણું શું કહેવાય કે દ્રઢ પદાર્થ જે છે ને એ હકીકતમાં દ્રઢ પદાર્થ હોતો જ નથી એવો કોઈ પદાર્થ જ નથી અત્યાર સુધી આ યુનિવર્સમાં કે જે દ્રઢ હોય કે જેના પર કોઈ બાહ્ય બળ લગાવવાથી કોઈ વિરૂપક બળ લગાવવાથી તેના આકાર કે કદમાં ફેરફાર ન થાય એવો કોઈ બન્યો જ નથી પણ આપણે સમજવા માટે આપણે ભ્રમણ ગતિ મતલબ રોટેશનલ મોશન પ્રકરણ સાચ છે એને સમજવા માટે આપણે ખાલી પ દ્રઢ પદાર્થ કન્સિડર કર્યો હતો અચ્છા તો વિરૂપક બળ હવે જો વિરૂપક બળ લગાવવામાં આવે તો એ પદાર્થ એ કોઈ પણ ઘન પદાર્થ જે છે એના આકાર અને કદમાં શું થાય છે ફેરફાર જોવા મળે છે એનો આકાર અને કદ શું થાય છે બદલાય છે ઓકે બદલાય છે એનો મતલબ એમ થાય કે એના પરિમાણ પણ શું થશે પરિમાણ પણ બદલાશે ખ્યાલ આવી ગયો તેના પરિમાણ પણ બદલાશે હવે આનું એક બેસ્ટ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલથી આપણે આગળ વધીએ તો આનું જે એક એક્ઝામ્પલ સારામાં સારું એક્ઝામ્પલ એકદમ આપણે જોતા જ સમજાઈ જાય એવું એક્ઝામ્પલ તો એ એક્ઝામ્પલ છે આપણું સ્પ્રિંગ બરાબર બીજું એક્ઝામ્પલ કહ્યું તો કે સ્ટીલની માપપટ્ટી સ્ટીલની માપપટ્ટી આપણે તમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે આમ સ્ટીલની માપપટ્ટી હશે બરાબર ને ઓકે માપપટ તો સ્પ્રિંગ સ્ટીલની માપપટ્ટીથી પણ આપણે સમજી શકીએ પણ સ્પ્રિંગ જે છે ને એ આપણે ઓલરેડી આગળના તમે બધા લેક્ચર્સ જે છે એમાં ભણી ચૂક્યા છો હે ને સ્પ્રિંગને તમે ઘણી જગ્યાએ ભણી ચૂક્યા પાછળના આપણે જો તમે લેક્ચર્સ ભણશો ન્યૂટનના નિયમમાં તમે સ્પ્રિંગને ભણી ગયા કાર્ય ઉર્જામાં તમે સ્પ્રિંગને ભણી ગયા તો એ જે છે એ તમે બધું ભણી ચૂક્યા છો એટલા માટે સ્પ્રિંગનું આપણે એક એક્ઝામ્પલ લઈએ ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક સ્પ્રિંગ છે બરાબર હવે આ સ્પ્રિંગ પર હું કયું બળ લગ લગાવું છું વિરૂપક બળ હવે વિરૂપક અહીંયા વિરૂપક બળના ઘણા પ્રકાર હોઈ શકે ખેંચાણ બળ દબાણ બળ તો આ બધા કેવા બળ છે વિરૂપક બળ છે ઓકે તો મેં શું કર્યું એક સ્પ્રિંગ લીધું બરાબર એક સ્પ્રિંગ લીધું હવે આ સ્પ્રિંગ પર મેં વિરૂપક બળ લગાવ્યું કયું વિરૂપક બળ લગાવ્યું તો કે ભી ખેંચાણ બળ લગાવ્યું ખેંચાણ બળ હવે આ ખેંચાણ બળ શું છે એ એક પ્રકારનું વિરૂપક બળ છે એક પ્રકારનું વિરૂપક બળ છે જ્યારે હું એના પર ખેંચાણ બળ લગાવું છું ત્યારે આપણે જોયું કે જ્યારે સ્પ્રિંગ પર ખેંચાણ બળ લગાવવામાં આવે છે બંને બાજુથી માનો કે બંને બાજુથી ખેંચાણ બળ લગાવવામાં આવે તો સ્પ્રિંગ સ્પ્રિંગ કેવું છે ઘન છે ને ઘન છે સ્ટીલથી બનેલું છે અને સ્ટીલનું ઘન પદાર્થ છે તો ઘન સ્પ્રિંગ જે છે એ જ્યારે ખેંચાણ બળ લગાવવામાં આવે તો એની લંબાઈમાં શું થાય છે વધારો થાય છે એની લંબાઈમાં શું થાય છે વધારો તો માનો કે મેં અહીંયાથી આ જે સ્પ્રિંગ હતું એ સ્પ્રિંગને ખેંચાણ બળ લગાવીને ખેંચી નાખ્યું તો આ જે સ્પ્રિંગ છે એની લંબાઈમાં શું થઈ જશે વધારો થઈ જશે અહીંયા મેં કયું બળ લગાવ્યું ખેંચાણ બળ લગાવ્યું હે ને વિરૂપક બળ ઓકે હવે એનું એ જ સ્પ્રિંગ એનું એ જ સ્પ્રિંગ જ્યારે હું એ જ સ્પ્રિંગને કયું બળ લગાવીશ દબાણ બળ લગાવીશ કયું બળ લગાવીશ દબાણ બળ લગાવીશ દબાણ બળ પણ કયું બળ છે વિરૂપક બળ જ છે દબાણ બળ પણ કયું છે વિરૂપક બળ જ છે તો જ્યારે હું આને દબાણ બળ લગાવીશ તો સ્પ્રિંગ જે છે એના કદમાં એની સાઇઝમાં એટલે કે એના આકારમાં શું થાય છે ઘટાડો જોવા મળે છે અહીંયા તમે જો ખેંચાણ બળથી ખેંચશો તો સ્પ્રિંગ જે છે ખેંચાઈ જશે પણ જો એના એ જ સ્પ્રિંગને તમે દબાવશો તો એ સ્પ્રિંગ જે છે એ નાનું થઈ જશે અચ્છા હવે માનો કે હું આના ઉપર લગાવેલું વિરૂપક બળ જે છે એને લઈ લઉં છું એટલે કે અહીંયા મેં આ જે બળ લગાવ્યું અને આ જે બળ લગાવ્યું આ બળને લઈ લઈશ બરાબર ને મેં ખેંચ્યું અને પછી મૂકી દીધું મૂકી દઈશ એટલે કે મેં વિરૂપક બળ જે છે એને અહીંયા હટાવી દીધું તો આ જે સ્પ્રિંગ છે એ પાછી કયા શેપ પર આવી જશે એના ઓરિજિનલ શેપ પર આવી જશે એનો જે જે પહેલાંનો જે આકાર હતો એ જ આકારમાં પાછો આવી જશે અને જ્યારે અહીંયા લગાવેલું વિરૂપક બળ છે એ હટાવી દેવામાં આવે એટલે કે અહીંયા આપણે દબાણ બળ અને મેં સ્પ્રિંગને આવી રીતના દબાવ્યું છોડી દીધું તો સ્પ્રિંગ ફરીથી એનો જે પહેલાં સંતુલિત અવસ્થાવાળો જે એનો આકાર હતો એ જ આકારમાં પાછો આવી જશે એટલે કે જ્યારે હું આ સ્પ્રિંગને દબાણ બળ હટાવી લઈશ દબાણ બળ એટલે કે વિરૂપક બળ હટાવી લઈશ ત્યારે એ પાછો એ પોતાના ઓરિજિનલ આકાર એટલે કે પોતાના પહેલાં જે હતો એનો એ આકાર કે કદમાં પાછો આવી જશે તો આની પાછળનું કારણ શું કેમ સ્પ્રિંગ પોતાની ઓરિજિનલ આકાર હવે માનો કે આની આપણે એક્ઝામ્પલ લઈએ સ્ટીલની માપપટ્ટી સ્ટીલની માપપટ્ટી તમે આ એક્ઝામ્પલ તમે મતલબ પ્રોપર વેમાં સમજવું હોય તો માપપટ્ટીને તમે ટેબલ પર રાખો એને ટેબલ પર આવી રીતના રાખો અને પછી તમે અહીંયાથી શું કરશો એને થોડું નીચેની તરફ પ્રેસ કરશો દબાવશો નીચે તરફ દબાવશો એટલે સ્પ્રિંગ જે સ્ટીલની પટ્ટી છે એ શું કરશે વાઇબ્રેશન કરશે અને પછી તરત એ પોતાની સંતુલિત અવસ્થા આ જે અવસ્થા હતી એ જ અવસ્થામાં આવીને સ્થિર થઈ જશે તમે નીચે દબાવ્યું નીચે દબાવ્યું એના ઉપર નિરૂપક નિરૂપક બળ લગાવ્યું નિરૂપક બળ લગાવવાથી એ એ જે માપપટ્ટી હતી એ નીચેની તરફ વળી બેન્ડ થઈ વળી નીચેની તરફ વળે પણ જેવું છોડ દેશો એટલે એ શું કરશે વાઇબ્રેશન કરીને પાછી પોતાની ઓરિજિનલ જે એનું પોતાનો ઓરિજિનલ શેપ હતો એ ઓરિજિનલ શેપ પર આવી જશે પોતાની જે સાચો આકાર હતો એ આકાર પર આવી જશે ઓકે તો આ સ્ટીલની માપપટ્ટીને પણ આપણે સમજી શકીએ અચ્છા તો હવે આ જે સ્પ્રિંગ છે એ પોતાના સ જે પહેલાંનો હકીકતનો જે આકાર છે એ હકી હકીકતના આકારમાં મતલબ મૂળ આકારમાં પાછી આવે છે એની પાછળનું કારણ શું તો આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ કેવું છે સ્થિતિસ્થાપક છે મતલબ આને આનો સ્ટીલનો એક ગુણધર્મ છે આ સ્પ્રિંગ જે છે એનો એક ગુણધર્મ છે કે એ પોતાના મૂળ આકારમાં પાછો આપવા માટે કન્ટિન્યુઅસ પ્રયત્ન કરતો રહેશે આપણે ભણ્યા હતા ઓકે સ્પ્રિંગ બળ કે આપણે જો બાહે બળ લગાવીએ તો એની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગશે અહીંયા સ્પ્રિંગ બળ લાગશે માનો કે તમે એને કમ્પ્રેસ કરશો તો વિરુદ્ધમાં અહીંયા કયું બળ લાગશે સ્પ્રિંગ બળ હવે આ સ્પ્રિંગ બળ લાગે છે એની પાછળનું કારણ શું કયો ગુણધર્મ સ્પ્રિંગનો છે જેના લીધે આ સ્પ્રિંગ જે છે એ પોતાના મૂળભૂત આકારમાં પાછો આવે છે તો એ જે ગુણધર્મ છે એને આપણે શું કહીએ છીએ સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે તો આના પરથી આપણે સ્થિતિ સ્થાપક પોતાની જો વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતના લખી શકાય કે કોઈ પણ જો આપણે શું કર્યું પહેલાં એને ખેંચ્યું એના ઉપર કયું બળ લગાવ્યું વિરૂપક બળ લગાવ્યું જ્યારે હું વિરૂપક બળને છોડી દઈશ મેં વિરૂપક બળને છોડી દીધું તો એ પાછું જે પોતાનો મૂળ આકાર હતો એ આકારમાં આવી ગયું અહીંયા મેં દબાણ કર્યું દબાણ બળ જ્યારે હું છોડી દઈશ એટલે કે વિરૂપક બળ મેં પહેલાં કયું બળ લગાવ્યું વિરૂપક બળ લગાવ્યું હવે વિરૂપક બળ છોડ્યા પછી એ ફરીથી પોતાના કયા મૂળભૂત આકાર પર આવી જાય છે અને આ આ જે ગુણધર્મ છે કે તેના પરથી વિરૂપક બળ છોડ્યા પછી તે મૂળભૂત આકાર પર આવવું એટલે કે એ પુનઃસ્થાપિત આકાર પર આવી જાય છે તેને આપણે સ્થિતિસ્થાપકતા કહીએ છીએ ઓકે તો આ ગુણધર્મ છે સ્ટીલનો અથવા સ્પ્રિંગનો કે સ્થિતિસ્થાપકતા એ શું છે એનો ગુણધર્મ છે જેના લીધે તે મૂળભૂત પોતાનું મૂળભૂત આકાર છે એને પુનઃસ્થાપન કરે છે પુનઃસ્થાપિત થાય છે અહીંયા મૂળભૂત આકાર એનો પુનઃસ્થાપિત થાય છે તો ઇલાસ્ટિસિટી એટલે કે આપણી સ્થિતિસ્થાપકતા છે અને ને સ્થિતિસ્થાપકતાને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ઇલાસ્ટિસિટી ઓકે પહેલાં તમે આટલું થોડુંક લખી નાખો તમે નોટડાઉન કરી લો અને એના પછી આપણે સ્થિતિસ્થાપકતા વિશે ભણીએ ઓકે ચલો લખી નાખો જલ્દીથી ઓકે ચલો તો હવે આપણે સ્થિતિસ્થાપકતાની વાત કરી લઈએ ઓકે સ્થિતિસ્થાપકતા એટલે ઇલાસ્ટી સિટી આપણે એની વ્યાખ્યા પહેલાં સમજી લઈએ ને હું તમને અહીંયા વ્યાખ્યા લખાઈ દઉં અને એ વ્યાખ્યાને ઓલરેડી સમજી લીધી આપણે ઓકે કે જ્યારે કોઈ પણ પદાર્થ પર લાગેલું વિરૂપક બળ હટાવવામાં આવે ત્યારે પદાર્થ તે પોતાનો આકાર જે છે એ પુનઃસ્થાપિત પોતાનો આકાર કે તેના પરિમાણ જે છે એ પુનઃસ્થાપિત કરે છે અને આ જે છે આ ગુણધર્મ છે એને સ્થિતિસ્થાપકતા કહેવામાં આવે છે અને આ જે પદાર્થ છે એ પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવામાં આવે છે અને જે પદાર્થની અંદર જે વિરૂ વિરૂપણ પદાર્થ જે વિરૂપ થાય છે મતલબ તમે ખેંચ્યો અને પદાર્થ જે વિરૂપિત થાય છે એને સ્થિતિસ્થાપકતા વિરૂપ પણ કહેવામાં આવે છે તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને એ આખી આખી બધી વ્યાખ્યાઓ જે છે એ હું તમને લખાવી દઉં જેથી કરીને તમને કોઈ ડિફિકલ્ટીઝ ના ઊભી થાય ઓકે ચલો તો સ્થિતિસ્થાપકતાની વાત કરીએ સ્થિતિસ્થાપકતા એટલે ઇલાસ્ટ્રિસિટી ઓકે ઇંગ્લિશમાં આપણે એને ઇલાસ્ટિસિટી કહીએ છીએ હવે ઇલાસ્ટિક ઇલાસ્ટિસિટી મતલબ તમે એને જો પ્રોપર વેમાં સમજવું હોય ને કોઈ રબર બેન્ડ લઈએ હે ને રબર બેન્ડ રબર રબર જે હોય છે એ રબરને તમે ખેંચશો અને મૂકી દઈશો તો ફરીથી એને પોતાના જે જે પોતાનો મૂળભૂત આકાર હતો એ આકારમાં આકારમાં પાછા આવી જાય છે બરાબર ને તો એવી રીતના સ્ટીલ છે એવી રીતના અલગ અલગ બધા એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સને પણ આપણે સમજવાના છે ઓકે તો ચલો લખીએ કે ભાઈ પદાર્થના જે ગુણધર્મને પદાર્થના જે ગુણધર્મના કારણે કહેવામાં આવે છે ખ્યાલ આવી ગયો તો સ્થિતિ સ્થાપકતાને આપણે કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકાય કે જે પદાર્થના મતલબ પદાર્થના જે ગુણધર્મના કારણે વિરૂપક બળ દૂર કરતા તે પોતાના મૂળ આકાર અને પરિમાણ પુનઃ પ્રાપ્ત કરે છે તેને પદાર્થની સ્થિતિ સ્થાપકતા કહેવામાં આવે છે અને જે તે પદાર્થ છે એ જે પદાર્થ છે એ પદાર્થ આ તો આપણે ગુણધર્મની વાત થઈ સ્થિતિ સ્થાપકતા એ પદાર્થનો ગુણધર્મ છે સ્થિતિ સ્થાપકતા શું છે એ પદાર્થનો ગુણધર્મ છે કે જેના લીધે તે માનો કે તેના પર વિરૂપક બળ લગાવવામાં આવે તો એ વિરૂપક બળને હટાવતા એ વિરૂપક બળને હટાવતા શું જોવા મળે છે તો કે તેનો આકાર જે છે એ પુનઃ પ્રાપ્ત થાય છે એના પરિમાણ જે છે એ જે પહેલાં મૂળભૂત આકારમાં હતા એ પાછા આકારમાં આપણને મળે છે તો એ થઈ ગયો એ પોતાનો એનો ગુણધર્મ થઈ ગયો પણ પદાર્થ જે છે એ પદાર્થને આપણે શું કહીએ માનો કે આપણે સ્પ્રિંગ ઓકે તો સ્પ્રિંગ પાછી પોતાના મૂળભૂત આકારમાં આવી જાય છે એ તો એની એનો ગુણધર્મ થયો પણ એ સ્પ્રિંગને શું કહેવાય સ્થિતિસ્થાપકતા એનો ગુણધર્મ પણ એ સ્પ્રિંગને શું કહેવાશે તો એ સ્થિતિસ્થાપક કહેવાશે બરાબર ને એ જે પદાર્થ હશે એ પદાર્થ કેવો થશે સ્થિતિ સ્થાપક પદાર્થ કહેવાય પદાર્થ જે છે એ આપણો કયો પદાર્થ થઈ જશે સ્થિતિ સ્થાપક પદાર્થ થઈ જશે ઓકે હવે આપણે એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ કયા કયા ભાઈ સ્થિતિસ્થાપક પદાર્થ એક્ઝામ્પલ તો આપણને ખ્યાલ છે રબર એ કેવું છે સ્થિતિસ્થાપક છે પછી સ્ટીલ કે એવું છે સ્થિતિસ્થાપક છે ઓકે વગેરે એવા ઘણા બધા છે કે જેને આપણે સ્થિતિસ્થાપક કહી શકીએ છીએ હવે આના ઉપર નીટમાં એક સારો ક્વેશ્ચન્સ બની શકીએ છીએ મને તમે આજે આપણી વ્યાખ્યા છે એ વ્યાખ્યા પરથી તમે મને જણાવો કે રબર અને સ્ટીલમાં ઓકે આવી રીતના તમને ઓપ્શન આપી દે તો કયો જવાબ તમે તમે આ આને વિડીયો પોઝ કરો અને આ કયો જવાબ આવી શકે તમે આ વ્યાખ્યાને ફરીથી વાંચો અને કયો જવાબ આવી શકે એના ઉપર થોડી વિચારણા કરો થોડી વિચારણા કરો અને જલ્દીથી મને કમેન્ટ કરીને જણાવો કે આમાંથી કયું ઓપ્શન સાચું હશે કયું ઓપ્શન સાચું હશે ઓકે કરી કમેન્ટ સરસ વેરી ગુડ ચલો તો આપણે આને સમજીએ કે ભાઈ રબર અને સ્ટીલમાં કયું સૌથી વધારે સ્થિતિ સ્થાપક અથવા તમને જો નીટમાં ક્વેશ્ચન પૂછાય તો કંઈક આવી રીતના પૂછાશે કે ભાઈ નીચેનામાંથી કયું સૌથી વધારે સ્થિતિ સ્થાપક છે રબર સ્ટીલ પ્લાસ્ટિક કે ઉપરના બધા તો તમે જુઓ કે પદાર્થના જે ગુણધર્મના કારણે વિરૂપક બળ દૂર કરતા તે પોતાના મૂળ આકાર પર અને પરિમાણમાં પુનઃ પરિમાણ પુનઃ પ્રાપ્ત કરે તેને પદાર્થની સ્થિતિ સ્થાપકતા કહેવામાં આવે છે મેં એક રબર નો ટુકડો લઈ લીધો એટલે કે રબર લઈ લીધું અને એક સ્ટીલનો સળિયો લઈ લીધો ઓકે ફોર એક્ઝામ્પલ આપણે શું કર્યું એક સ્ટીલનો સળિયો લઈ લીધો અને એક રબરનો પણ એવી રીતના આપણે એક સળિયો લઈ લીધો ઓકે આ જે છે એ રબરનું છે ને આ જે છે એ સ્ટીલનું છે ઓકે આ જે છે એ સ્ટીલનો સળિયો છે ખ્યાલ આવી ગયો અથવા અથવા આપણી જે સ્ટીલની માપપટ્ટી જે હતી એને આપણે લઈએ અને એક રબરની એવી એવી માપપટ્ટી લઈ લઈએ રબરની લઈએ ઓકે જે જેટલી સ્ટીલની માપપટ્ટી લીધી એવીને એવી એક રબરની માપપટ્ટી લઈએ હવે તમે સ્ટીલની માપપટ્ટીને જ્યારે તમે ડિફો મતલબ એને ડિફોર્મ કરશો ડિફોર્મ કરવું એટલે કે વિરૂપક એના પર વિરૂપક બળ લગાવશો ત્યારે એ શું થશે એના આકારમાં ફેરફાર થશે અને ફરીથી એ જે છે એ પોતાના સાચા એટલે કે મૂળ આકાર પર પાછું આવી જશે તો રબરમાં પણ માનો કે તમે કોઈ ડિફોર્મ ડિફોર્મિંગ એટલે કે વિરૂપક બળ લગાવવામાં આવે તો એ પણ શું કરશે વિરૂપ વિરૂપણ પામશે પણ એ પણ પોતાના ઓરિજિનલ શેપ પર પાછું આવશે પણ બંનેમાં તફાવત શું છે તો તમે સ્ટીલ સ્ટીલ માનો કે સ્ટીલની આપણી માપપટ્ટી છે એને તમે ડિફોર્મ કર્યું ડિફોર્મ કર્યું એટલે કે વિરૂપ વિરૂપિત કર્યું વિરૂપિત કરશો તો એ પોતાની મતલબ વાઇબ્રેશન કરીને પોતાની ઓરિજિનલ શેપ પર તરત આવી જશે ઓરિજિનલ શેપ પર તરત આવી જશે પણ રબર જે છે એને તમે વિરૂપણ કરશો તો વિરૂપિત થયા પછી એ પોતાના ઓરિજિનલ શેપ પર આવતા શું કરશે સમય લગાડશે ખબર પડી કે ના પડે જે પોતાનો આકાર પુનઃસ્થાપન કરવામાં સૌથી ઝડપી હોય એ કોણ થશે સ્ટીલ થશે અને ધીમે ધીમે પોતાનો શેપ મેળવશે એ કોણ થશે રબર ખ્યાલ આવ્યો તો અહીંયા જે એના પરિમાણને પુનઃ પ્રાપ્ત કરવું પણ કોણ જલ્દી પુનઃ પ્રાપ્ત કરે છે પોતાના પરિમાણ કોણ જલ્દીથી પુનઃ પ્રાપ્ત કરે છે તો કે ભાઈ સ્ટીલ થઈ જશે અને રબર એ ધીમે ધીમે પુનઃસ્થાપન થશે અને પુનઃ પ્રાપ્ત તો થશે જ રબરમાં પણ થશે પણ ધીમે ધીમે થશે સ્ટીલની પટ્ટી જે છે એ તરત થઈ આવી જશે રબર ધીમે ધીમે થશે મતલબ તમે અહીંયાથી દબાવી દીધું તો પછી ધીમે 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 પાછું જશે હે ને સ્ટીલની પટ્ટી આમ દબાવી તરત આમામા આમ થઈને તરત ઓકે વિધિન સેકન્ડ્સમાં એ જે છે એ પોતાના પોતાના મૂળ આકારમાં આવી જશે જ્યારે રબર જે છે એ શું કરશે થોડો સમય લેશે તો જો તમને ઓપ્શન પૂછાય આવી રીતના ઓપ્શન પૂછાય

કે આપણને ખ્યાલ છે કે આપણે માટીનું કંઈક મતલબ માટીને પલાળીને મૂકી રાખીએ પછી માટીને બાંધીએ માટી માટીને બાંધ્યા પછી એનું કોઈ પણ શેપ માનો કે બનાવવો છે ચૂલો બનાવવો છે તો કોઈ પણ એનો કોઈ આકાર બનાવવો છે કોઈ પણ આકાર બનાવવો છે તો એ માટી જે છે એ માટી ઉપર તમે જો વિરૂપક બળ લગાવશો માનો કે તમે તમારી પાસે આ માટી છે ઓકે અને આ માટી પર મેં શું કર્યું એના પર વિરૂપક બળ લગાવ્યું જ્યારે હું વિરૂપક બળ લગાવીશ તો એ માટી જે છે એનો આકાર એનો જે કદ જે છે એ શું થઈ જશે બદલાઈ જશે અહીંયા શું થઈ ગયું એનું આકાર એનું કદ શું થાય છે બદલાઈ જાય છે ઓકે અને આ જે છે કે જેના પર વિરૂપક બળ લગાવતા તેનો આકાર અને કદ એ પુનઃસ્થાપિત નથી થતા એટલે હવે માનો કે તમે અહીંયાથી આ બળ જે લગાવેલા હતા એ તમે લઈ લો અને આના પરથી લગાવેલા વિરૂપક બળ જે છે એ વિરૂપક બળને તમે શું કરશો રિમૂવ કરી દેશો હે અહીંયાથી તમે વિરૂપક બળ જે છે એ કાઢી નાખશો તો એ ફરીથી આનો આ શેપ મેળવશે નહીં આ શેપ ફરીથી મળશે નહીં કયું બળ કાઢી નાખતા વિરૂપક બળ જો લઈ લેવામાં આવે તો ફરીથી એ શેપ મળશે નહીં સિમ્પલ એકદમ વન વે એકદમ વ્યવસ્થિત રીતે જો તમારે સમજવું હોય તો ઘરે મમ્મીએ જે લોટ બાંધ્યો હોય જે લોટ બાંધ્યો હોય કંઈક આવા શેપમાં હોય છે હવે તમે શું કરો છો એ લોટ પર અહીંયા મસ્ત આમ દબાવી નાખશો ઓકે તો આ લોટ જ્યારે તમે આવી રીતના દબાવી નાખશો તમારા મસ્ત હાથથી તો જ્યારે દબાવ્યા પછી હાથ ઉપર લઈ લેશો તો આ જે પોર્શન છે આવો શેપ એ ફરીથી આ શેપમાં આવશે નહીં આવે આ પાછો ફરીથી એનો એ જ આકાર જે છે એ પુનઃસ્થાપન થશે નહીં અને આ જ્યારે અહીંયા તમે શું કર્યું પહેલાં એ પહેલાં આના પર વિરૂપક બળ લગાવ્યું વિરૂપક બળ લગાવ્યા લગાવ્યું એના કારણે શું થાય છે અહીંયા આકારમાં ફેરફાર થાય છે હવે આકારમાં ફેરફાર થયો અથવા કદમાં ફેરફાર થયો એના પછી તમે જ્યારે વિરૂપક બળ અહીંયાથી આજે વિરૂપક બળ લગાવી હતું એને તમે લઈ લીધું વિરૂપક બળ લીધું એના પછી શું ફરીથી એ પોતાના સ્થાન પર આવે છે મતલબ ફરીથી પોતાનો આકાર અને કદ જે હતું એ પુનઃ પ્રાપ્ત કરે છે નથી કરતું અને જ્યારે આ ટાઈપનું હોય કે જ્યારે વિરૂપક બળ હટાવ્યા પછી જે પદાર્થ પોતાનો આકાર અને કદ પુનઃપ્રાપ્ત નથી કરી શકતું તે જે ગુણધર્મ છે એને આપણે શું કહીએ છીએ પ્લાસ્ટિક સીટી તેને આપણે શું કહીએ છીએ પ્લાસ્ટિક સિટી અને એ જે પદાર્થ છે આ લોટનો પદાર્થ જે છે એ પ્લા આ જે પદાર્થ છે એને પ્લાસ્ટિક કહેવામાં આવે છે બરાબર ને આ પદાર્થને શું કહેવામાં આવે છે પ્લાસ્ટિક કહેવામાં આવે છે તો આપણે જે ચેપ્ટરમાં આગળ જે ભણવાનું છે એ મેઇન આપણે સ્થિતિસ્થાપકતા પર જ વાત કરવાની છે પ્લાસ્ટિસિટી એટલે કે આપણે પ્લાસ્ટિક પર વાત કરવાની થતી નથી પણ સમજવા માટે આ એક વ્યાખ્યા તમારે લખવી જરૂરી છે તો આપણે વ્યાખ્યા લખીએ એના પહેલાં તમે થોડું આ જે છે એને લખી નાખો જલ્દીથી ને એના પછી આપણે પ્લાસ્ટિસિટી જે છે એની વ્યાખ્યા લખી નાખીએ ચલો વિડીયો પોઝ ને લખો જલ્દીથી બરોબર વિડીયોને પોઝ કર દો અને લખી નાખો એટલે આપણે આગળ પ્લાસ્ટિક સિટીની જે છે વ્યાખ્યા લખી નાખીએ ક્લિયર લખાઈ ગયું ચલો ચલો તો હવે વાત કરીએ પ્લાસ્ટિસિટી સિટી ઓકે પ્લાસ્ટિક સિટી શું છે તો એ પદાર્થોનો ગુણધર્મ જ છે બરાબર ને કે જેના પર જ્યારે વિરૂપક બળ લગાવવામાં આવે છે તો વિરૂપક બળ લગાવ્યા પછી તે પદાર્થ જે છે એ પૂરેપૂરો વિરૂપિત થઈ જાય છે બરાબર ને એટલે કે એનો આકાર અને કદ જે છે ફરીથી પુનઃ પ્રાપ્ત થતા નથી એ વિરૂપિત થઈ જાય છે હે ને હંમેશા માટેની વિરૂપિત થઈ જાય છે ને એ વિરૂપિત થઈ જાય છે એટલા માટે આપણે એ પદાર્થને પ્લાસ્ટિસિટી પદાર્થ અથવા પ્લાસ્ટિક પદાર્થ કહેવામાં આવે છે ને એનો જે ગુણધર્મ છે એને આપણે શું કહીએ છીએ પ્લાસ્ટિક સિટી કહીએ છીએ ક્લિયર ઓકે ચલો તો હું તમને અહીંયા વ્યાખ્યા લખાવી દઉં છું જલ્દીથી એટલે તમને ખ્યાલ આવી જાય કે પદાર્થ પર વિરૂપક બળ લગાવતા પદાર્થને પ્લાસ્ટિક પદાર્થ કહેવામાં આવે છે અને તે પદાર્થનો જે ગુણધર્મ છે હે આ પ્લાસ્ટિક પદાર્થ જે છે એનો જે ગુણધર્મ છે એ ગુણધર્મને શું કહેવામાં આવે છે પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે ઓકે તો હા આપણે મતલબ પદાર્થ પર વિરૂપ પક બળ લગાવતા કાયમી વિરૂપિત થઈ જાય છે કેવો થઈ જાય છે વિરૂપિત થઈ જાય છે જો તમે માટી લો ને આ શું લીધું આપણે માટી ને અહીંયા આપણે શું લીધું લોટ બરાબર ને બાંધેલો લોટ ઓકે તો માટી પર માનો કે તમે કોઈ કોઈ વિરૂપિત બળ લગાવો છો તો એના આકારમાં બદલાવ થઈ જાય છે અને આકારમાં બદલાવ થયા પછી જ્યારે વિરૂપ વિરૂપિત બળ જે છે એને તમે રિમૂવ એટલે કે કાઢી નાખો છો તમે વિરૂપિત બળને ત્યાંથી લઈ લો છો તો એ ફરીથી જે પોતાનો ઓરિજિનલ આકાર હતો પોતાનો પહેલાંનો જે આકાર હતો એ આકાર ફરીથી મેળવશે નહીં ઓકે એ એ શું થઈ જાય છે વિરૂપિત થઈ જાય છે ઓકે એવી રીતના લોટ પણ અહીંયા શું થઈ જશે વિરૂપિત થઈ જશે ઓકે તો આ વ્યાખ્યાના એકોર્ડિંગ વિરૂપિત થઈ જાય છે અને તેવા પદાર્થને શું કહેવામાં આવે છે પદાર્થને પ્લાસ્ટિક કહેવામાં આવે છે તેવા પદાર્થને પ્લાસ્ટિક કહેવામાં આવે છે ઓકે અને અને તેના ગુણધર્મને તેના ગુણધર્મને પ્લાસ્ટિસિટી પ્લાસ્ટિસિટી સિટી કહેવામાં આવે છે ક્લિયર ઓકે તો આ થઈ જશે પ્લાસ્ટિસિટી પદાર્થને પ્લાસ્ટિક પદાર્થ કહેવાય જ્યારે આજે એનો ગુણધર્મ છે એને પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે એવી રીતના સ્થિતિ સ્થાપકતા તો સ્થિતિસ્થાપકતા એ ગુણધર્મ છે ને જે પદાર્થનો એ ગુણધર્મ છે એ પદાર્થને આપણે પ્લા સ્થિતિસ્થાપક પદાર્થ કહેવામાં આવે છે એના એક્ઝામ્પલ રબર ને સ્ટીલ અહીંયા આપણે જો એક્ઝામ્પલ તમારે લખવા હોય તો લોટ માટે એવું તમે કોઈ પણ એક્ઝામ્પલ લખી શકો કાદવ ભીની માટે હે ને બાંધેલો લોટ આ બધા જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ કોના છે પ્લાસ્ટિક પ્લાસ્ટિક મટીરિયલના છે અને એનો જે ગુણધર્મ છે એને આપણે પ્લાસ્ટિસિટી કહીએ છીએ ઓકે તો આપણે જે હવે આગળ ભણવાનું છે એ મેઇન આપણે વાત કરવાની છે આ આ લેક્ચર મતલબ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ એ માત્ર ને માત્ર સ્થિતિસ્થાપક પદાર્થની સ્થિતિ સ્થાપકતા વિશે જ વાત કરવાની છે તો આપણે પ્લાસ્ટિકની કોઈ માહિતી મતલબ પ્લાસ્ટિક વિશે એટલું બધું આપણે ડીપમાં ભણવાનું નથી બસ ખાલી એક વ્યાખ્યા જે બુકમાં તમને આપી છે એટલે મેં તમને કરાવી દીધી છે ઓકે તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ સ્થિતિ સ્થાપકતા એટલે કે ઇલાસ્ટ્રિસિટી અને પ્લાસ્ટિસિટી શું છે અહીંયા પદાર્થનો ગુણધર્મ છે કે વિરૂપક બળ દૂર કર્યા પછી એ પોતાનો મૂળ જે આકાર છે એ ફરીથી પુનઃ પ્રાપ્ત કરે છે જ્યારે પ્લાસ્ટિક સિટી અથવા પ્લાસ્ટિક પદાર્થ જે છે એ પોતાનો મૂળ પદાર્થ મૂળ આકાર જે છે ફરીથી પુનઃ પ્રાપ્ત કરી શકતું નથી ક્લિયર ઓકે ચલો તો લખી નાખો જલ્દીથી એના પછી આપણે આગળ સ્થિતિસ્થાપકતાને સમજવા માટે તેની વર્તણૂકને આપણે સમજી લઈએ ઓકે અને એના માટે આપણે સ્પ્રિંગ બોલનો કન્સેપ્ટ છે એને સમજવાનો છે જલ્દીથી લખીને